હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સમ બેક, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો સવાર સવાર માં શું ચાલુ થયું? માસા હે ધનુ, માસા પહેરતો ચશ્મા બબી? ચલો ભાઈ, મારું છે ને ગોરધનલાલ નું ટિફિન થઈ ગયું સર, રેડી. અમદાવાદ નથી જવાનું, પણ હોસ્પિટલ માં બેસીને ખાવાનું છે. અને અત્યારે ભાવેશ નો ફોન આવ્યો હતો, પપ્પાને અત્યારે દૂધ ને નાસ્તો દૂધ કરાવ્યું છે. કાલ રાતે પણ મસ્ત વ્યવસ્થિત જમી લીધું હતું. અમને 9 વાગ્યા છે, અમારે 10 વાગ્યા હોસ્પિટલ માં પહોંચી જઈશ. એટલે રૂટીનમાં આવશે ડૉક્ટર, એટલે ડૉક્ટર બધું કહી દેશે કે ભાઈ શું છે ગ્રોથની અંદર. બરાબર, કારણ કે અમે સવાર સાંજ બધી વસ્તુ ના ના બધા સવાર સાંજ અમે બધું પૂછી જ લઈ જઈએ છીએ કે ભાઈ શું સિચ્યુએશન છે. મનકાનું અમે જે કહેતો હતો ને, એ મેં કાલે જ રિપોર્ટ નું ફાઇલ ચેક કરી દીધું. એમાં નોર્મલ નોર્મલ લખ્યું હતું. બરાબર, આઈ થિંક શું અલગ સેમી એવું કઈક અલગ પ્રકારનું નામ હતું. કરો છો એ આગળ આવી રહી છે, એની રીતે સારી ઉપયોગ થઈ રહ્યો છે. એટલે હાલો, અને હું અત્યારે જવું એટલો હોસ્પિટલ ભાવ ત્યાં આગળ જતો, એ પણ પપ્પાને ખવડાવો. એટલે જો જનરલ વોર્ડમાં લઈ જશે પપ્પાને, બરાબર, નોર્મલ થઈ જશે, તો ત્યાં આગળ પેશન્ટના જોડે એક વ્યક્તિને ત્યાં રોકાવા દે છે. એટલે કોઈ તકલીફ નથી આપણને. એટલે જો પછી મમ્મીને બોલાવી દઈશ, મમ્મી આખો દિવસ પછી ત્યાં હોસ્પિટલમાં પપ્પાના જોડે રહેશે. બરાબર, મારા જોડે કેમ નહીં રહે? બધા 5-7 આંગળીઓ સરખી ના હોય, મમ્મી પછી વોટર પાર્ક આવી જશે. બરાબર, વોટર પાર્ક આવવાનું ખબર હોય મમ્મી? વોટર પાર્ક નાવા નહીં? હા હા, એમ જ્યાં જ્યાં નાવાનું ગમે છે. હે, નાવું છું તો તારે કાલે? એ બબી, ચલો આપડે શાકભાજી તો લાવવાનું છે, અને કેરી પણ લેવાની છે ઘર માટે. ચલ ભાઈ, ચલો ભાઈ, મસ્ત શાકભાજી લેવડાવી દો લોકો. અત્યારે ટામેટા લીધા હતા વેણી વેણી, ના એક પણ ટામેટું ખરાબ ના હોવું જોઈએ. બધી ભાવ પૂછી પૂછી ને પછી આપડે વસ્તુ લઈએ છીએ, અને કેપ્સિકમ લેવાના છે. કેપ્સિકમ એટલા મોંઘા છે ને, ન પૂછો વાત. 120 રૂપિયા કિલો થાવ તો પણ મોંઘા હોય કે સસ્તા હોય, સારી ક્વોલિટી લેવાની એટલે લેવાની, કારણ કે આપણે રેસ્ટોરન્ટમાં ખવડાવવાનું છે ને. એ સારી અને ફ્રેશ ના રાખતા એટલે સારી અને વસ્તુ ફ્રેશ હોય. હવે ક્યાં લેના બાકી? કેપ્સિકમ જોઈ લો, ખાલી ક્વોલિટી જોઈ લો. હા, ક્વોલિટી ના પૈસા છે. 100-120 ભાવ ચાલતો હતો, 80 કે 90 રૂપિયા, 80 રૂપિયા ડન કરાવ્યું. આમાં તમને જે બતાવું છે ને એ હોલસેલ કમ રિટેલ માર્કેટ છે. હવે એની પાછળ જે ખરું, હમણાં આલુ બાકી રહ્યા ને, આલુ બાકી ને, હમણાં બટાકા લેવા માટે ત્યાં જઈશું બાજુના જગ્યા, એ આખી બોરી લેવાની છે. તો આ ભાઈને અત્યારે ક્વોલિટી ચેક કરવા માટે દેખાડ્યું, એક વાર ચેક કરી લે ભાઈ તું, ક્વોલિટી ખરાબ તો નહીં ને? આ ઓકે છે, 2.5 કિલો બીજું 2.5 કિલો અહીંયા થઈ રહ્યું છે, એ પણ ફરીથી ચેક થશે. તમે બતાવજો હોલસેલ માર્કેટ જે આખું,
અને આ બધા બટાકાની અલગ અલગ પ્રકારની ક્વોલિટી છે. આ 24 રૂપિયા કિલો છે અને પેલા 25 રૂપિયા કિલો. આપણે 25 વાળા ક્વોલિટી વાળા લીધા છે, મોટા મોટા બટાકા સારી ક્વોલિટી વાળા. ચલો ભાઈ, અત્યારે પપ્પાના જોડે હું હતો હોસ્પિટલમાં અને સારું એવું રિકવર થઈ ગયું છે અને આઈસીયુમાંથી નોર્મલ વોર્ડમાં પપ્પાને સબમિટ કરી દીધું, એડમિટ કરી દીધા છે બરાબર. અને ધનવી જોડે વાતો કરવી હતી તો એના પપ્પાને વળી વિડીયો કોલ સાથે વાત કરાવી અને થોડુંક આઉટ ઓફ કંટ્રોલ મારાથી થતું નહોતું એટલે પછી ભાવેશના અને મમ્મીને મેં મમ્મીને બોલાવી દીધા. મેં તમે આવો ફટાફટ જમીને, એટલે પપ્પાના જોડે આવશું એક વ્યક્તિ ત્યાં આગળ કમ્પલસરી રાખવા પડશે, કારણ કે હવે નોર્મલ વોર્ડમાં શું એક વ્યક્તિને ત્યાં આગળ બેસવા દે છે એટલે કાંઈ તકલીફ નથી. એટલે પપ્પા છે ને ભાવેશના જોડે અને મમ્મીના જોડે કમ્પલેટ રહેવા છે, મારાથી રહેવા એવા નથી. તો મમ્મી અને મમ્મી ત્યાં જ અત્યારે રોકાયેલી છે અને ભાવેશ પણ અત્યારે બપોર સુધી રહેશે, પછી એને નીકળવું તો નીકળશે કાં તો એ નીચે બેસશે અને એક બેસ દર્દીની સાથે મતલબ એક જ વ્યક્તિ રોકાવા દે છે બરાબર. અને જે આપણે કાલે જે સવારે જે વાત કરતી હતી CISFA કોઈક રિપોર્ટ આવે છે, જે મનકામાંથી જે પાણી કાઢીને જે રિપોર્ટ કાઢવાનો હોય છે બરાબર, એ નેગેટિવ આવ્યો છે બરાબર. એટલે એની અંદર કોઈ પ્રકારનું કોઈ પ્રોબ્લેમ જેવું રિપોર્ટમાં નથી. એટલે હાલની તારીખમાં ઓલમોસ્ટ બધું ઓકે થઈ ગયેલું છે. હવે જે ટ્રીટમેન્ટ જે ચાલુ થવાની છે અને હાલ જે થઈ રહી છે એ આપણે જે કહીએ ને કે જે પેલું પેરાલિસિસનો જે પ્રોબ્લેમ જે ચાલતી હતી બરાબર, એનું સ્ટેપ બાય સ્ટેપ એનું પ્રોસેસ ચાલુ કરશે. આઈ થિંક કદાચ 3 દિવસ કે 4 દિવસમાં કદાચ રજા પણ ડૉક્ટર સાહેબ આપી દેશે, એટલે આપણા માટે ઘણું સારું છે. પણ ખાલી જસ્ટ પપ્પા પોઝિટિવ રીતે મતલબ કહીએ ને કે થોડા થોડા ઇમોશનલ બી થઈ ગયા કે મારે આવા ઘરે જવું છે બરાબર. પણ જો પ્રમાણે ટ્રીટમેન્ટમાં સપોર્ટ કરે તો સારી રીતે બહાર અમે આવી જઈશું. તો બધું જ ડિપેન્ડ આપણા પપ્પાના ઉપર છે. અમારે તો જેટલું થતું હતું એ બધી વસ્તુ અમે કરી, પણ આ પપ્પા જો સ્ટ્રોંગ બનીને કામ કરશે ને દવાઓનું બરાબર એક્સરસાઇઝની અંદર, તો જલ્દી સારામાં સારી રિકવરી આવી જશે. એટલા માટે મમ્મીને અને ભાવેશને ત્યાં રાખું છું, કારણ કે પપ્પાના જોડે મારું કામ નથી બરાબર. હવે અત્યારે 1 વાગ્યો છે, હવે હું જઈ રહ્યો છું ઘરે. એ શું જુઓ ધન્યુ તું, એટલું મજા આવે ભાઈ મિકી માઉસ જોવાની જોવા. અરે સોરી, ટોમ એન્ડ જેરી. ટોમ એન્ડ જેરી અને રસોડામાં શું રંધાઈ રહ્યું છે, સુબહ સે લેકે શામ તક બસ બેટા ખાતે રહો. કારણ કે રુચિ તમને કહે કે હું છોલે ભટુરે બનાવી છું, છોલે ભટુરે મારે તો ખાવા નથી, કારણ કે મને છે ને ભાવ કામ સ્વીટ કરીને ખાઈ આપતો. અને રુચિતા વડે વધારે ખીચડી બનાવી દે, મને કંઈક કઢી બનાવી દે, તાર જે એ કરવું એ કર, એ તેના મારે પનીર શાક ખાવ. હા, એ સામે ચાલીને માંગી લે, ભૂખ લાગે ને સામે ચાલીને. ધનુ આમ તો જો બેટા, એક્ટિવા કોણ લાવ્યું તું? કોણ લાવ્યું એક્ટિવા? કેવું છે એક્ટિવા? કેવું બતા, આમ કઈ બતાવતો ખરે? એક્શન તો કર બેટા, એક્શન તો કર. કેવું મસ્ત છે, આમ તો કર, કેવું મસ્ત છે. હા જો મને બતાવો, સામે વાળા પાડો છે ને એક્ટિવા લાવ્યો ને, મસ્ત છે ને એક્ટિવા લીધું છે નવું. હે, કેવું છે એક્ટિવા? આમ કે મસ્ત એક્ટિવા. અને તને શું ખવડાય, પેડા ખવડાય? હે, પેડા ખવડાય તને?
અને દાદા સાથે તે વાત કરી હતી ને? હે, તે દાદા સાથે વાત કરી હતી ને? આમ તો જો બેટા, સામે તો જો, દાદા જોડે વાત કરી હતી ને? શું કીધું તે દાદાને? શું કીધું? કાઠિયાવાડી સેવ ટામેટા, કાઠિયાવાડી અને ધણી પેલા અંદર. તું બહાર આવ ને ભાઈ, હે તું બહાર આવ. જો આ બેન ટોમ એન્ડ જેરી એકબીજાને હળીઓ કરે, એકબીજા રડે, ત્યારે આ લોકોનો દિવસ જાય. ધનવી શાંત બેઠી છે ને, એટલે હેત હળીઓ કરવા જાય. પછી હેત કોઈ કામ કરી દો ને, ધનવી છે પછી એને હળીઓ કરવા આવે. એટલે એકબીજાને હળીઓ તો કર્યા વગર રહે જ નહીં. ત્યાં ખાવાનું છે, ખાઈ જાવ સર, ન તો કોઈ ચાલે એવું. ઓહ, ગ્રેવી તો એક જ કર. ધનવી એ હમણાં ઊભી મારે સ્ટન્ટ મારે ને ઊભી થઈ જાય. બેબી કેવી રીતે ઊભી હતી? એમ ઊભી હતી. હે, અને તું આજે આરતીમાં ગઈ હતી? હે, પરસાદી લાવી હતી? આ બોલો, આવું કોઈ વરી ભજનમાં ગયું એવું હોય બરાબર, પ્રસાદી તો આવી પડે. ધનવી વળી ત્યાં ભજનમાં બેઠી, બાના કમ્પેર કહીએ ને કે અવેજીમાં બેઠી હતી. હા, કારણ કે બા મમ્મી તો જાય ભજનમાં, મમ્મી હાજર ને, તો એના બદલામાં ધનવી બેન ગયા હતા. હા, પ્રસાદી જ ના આપી. કાંઈ નહીં, વાંધો નહીં બેટા, પ્રસાદી ના આપી. તે ભજન કર્યા હતા ધનુ ને? નવું નકોર લાગી રહ્યો બાબુ. એક મોટું થઈ ગયું ને એક હજુ એમને એમ જ છે. આ ધનવી છે ને, આ ફ્રૂટ ખવડાવવા બેઠી, આ બાબુને ફ્રૂટ ખવડાવવા બેઠી. તરબૂચ, લીચી બાકી, લુચ્ચી, લીચી જોજે. હા, એટલે એનાથી ના ખવાય. હમણાં ધનવી એ છે ને, થોડું એ થયું હતું કે મને કેમ તમે ફરવા માટે લઈને ના ગયા, તવારી હેત ને બરોબર નું મું ભૂલ્યો બરાબર. તવારી આ મોટી બુન મને ધમકાવા બેઠે. હા, બોલતા હોય ને તો આપણને સામેથી કમ્પ્લેન કરો, મારા ભાઈ ને કેમ બોલી, કેમ માર્યું, પછી પાછી જઈને માથે હાથે ફેરવા જાય. મોટી બેન હોય ને. હા, પણ બોલે ખબર નહીં પડતી તમને, એ બી વાગી જાય, કાંટા જેવી વાગી જાય બેટા. જે બોલે હે, હું તો વા કેનો, તો મારે બોલવું તો પડત ને. પપ્પા બોલે હે બેટા, જેટલા દિવસ બરાબર, કાલથી વળી નવું ચાલુ કર્યું. આમાં સાયકલ નહીં ચલાવી, નેચરલી જઈશ ગાર્ડન માં બરાબર. રોજ સવારે ગાર્ડન માં જઈશ, દોડીશ. અરે હું જ ઉઠીશ, હું જ ઉઠીશ. એક કલાક આવે આપણા શરીર માટે, ચલો બે. આજે મમ્મી વળી ત્યાં હોસ્પિટલ માં ત્યાં રોકાવાની છે બરાબર. અને અવાજ ધીરો કરજો. અને હજુ ડૉક્ટર જોડે વાત કરી, કે ડૉક્ટરે કીધું કે દસેક દિવસ દિવસ હજુ રાખશે. અને પછી પપ્પાને સવારે મૂક્યો હતો, એટલે પપ્પાએ કીધું કે મારે સેવ સળ ખાવું છે,
બરાબર, બધું હાર શિવસણ ખવડાવીએ અને પછી ચા પીવાનું બી કીધું. એટલે ત્યાં આગળ કશું પણ વસ્તુ હોસ્પિટલની અંદર લઈ જવાનું એલાઉડ જ નથી, બધું ચેકિંગ કરીને પછી અમને બધાને ઉપર જવા દેતા હોય છે મળવા માટે. એટલે બહારની વસ્તુ તો ખાવા પીવાની કોઈ જ લઈ જવામાં નથી આવતા, નથી લઈ જવા દેતા, તો બધું બહાર અંદર અંદર જ ખાવાનું હોય છે. અને હવે ખાવાનું ચાલુ કર્યું તો પપ્પા કે મારા થોડું મોડું લાગે છે, હવે દર્દીઓનું તો ભાઈ મોડું જ ખાવાનું હોય, મારી મસાલાવાળો ખાવાનું તો હોય નહીં. પપ્પા કે સેવ સર ખાવું છે, હવે હાજર થઈ જાય એટલે બરોડ જઈને સેવ સર ખવડાવીશ. જોઈએ છે, એને ડૉક્ટરે 10 દિવસ સુધી રાખવાનું કીધું છે. બાકી બધું જે પ્રોબ્લેમનું બધું હતું એ ટોટલી કવર થઈ ગયું છે. હા બેટા, હા હા કેરામાં પૈસા બરાબર, તો બધું કમ્પ્લીટ નોર્મલ રિપોર્ટ થઈ ગયા છે. હમણાં કંઈક બાટલો એક ચઢાવવાનું બાકી હતું, એક બાટલો ચઢાવ્યો છે અને કલાકે કલાકે પપ્પાનું બધું કહીએ ને કે ચેક કરે કે ભાઈ ઓક્સિજન લેવલ કેટલું છે, જે બધું ચેક કરવાનું થતું હોય છે બધું ચેક કરતા હોય છે, કલાકે કલાકે ચેક થાય છે. એટલે બીજું કોઈ વધારે કોઈ તકલીફ જોયું તો હાલની તારીખમાં તો નથી જ, બધાને યાદ કરે છે એક એક કરીને કે આને સાથે વાત કરવી છે, ધર્મી સાથે બી વાત કરી છે આજે વિડીયો કોલ સાથે બરાબર. એટલે ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ જ છે, હવે બસ પોતે મનથી વ્યવસ્થિત ઊભા થઈ જાય ને તો બધું કમ્પ્લીટ રિકવર થઈ જાય એવું છે. કારણ કે 10 દિવસ તો એટલા માટે રાખ્યું કે પેલું ફિઝિયોથેરાપી નાતે બધું જે કરવાનું હોય છે તેના માટે પપ્પાને ત્યાં આગળ રોકાવવું જરૂરી છે. કારણ કે ફિઝિયોથેરાપી પછી શું આપણે ઘરે લાવીને ફિઝિયોથેરાપી પોસિબલ ના થઈ શકે, રિઝલ્ટ આપણે પ્રોપરલી ના મળે. ડૉક્ટરે હજુ 10 દિવસ રાખવાનું કીધું છે, જોઈએ છે શું પરિણામ આવે છે. આપણે આપણે તો બધા પ્રયત્નો તો કર્યા છે અને એના સારું પરિણામ પણ મળ્યું છે. મન મક્કમ રાખીને પપ્પા ઊભા થાય તો વધારે જલ્દી રિકવર થશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.